ભૂદેવની પાઉંભાજી ભાવનગર. એટલે મેં પૂછ્યું કોણમાંથી ભૂદેવ, કે બધા ભૂદેવ દાદા જ છે અને બધાને એટલો પ્રેમથી. એમાં ખાસ કરીને તો દેવની ભાજી આવી ગઈ છે, ટેસ્ટ કરી આજે. કેમ છે ટેસ્ટમાં? કેમ કેમ છે? આ બાજુ લીલા સર્કલ છે અને આ બાજુ જઈએ તો સિદ્ધસર આવે છે. અહીંયા રાજપથ, હા, હિલ પાર્ક ચોકડી કહેવાય છે. અહીંયા આજે ચાલો ભૂદેવની ભાજી આવી ગઈ છે, ટેસ્ટ કરી આજે. ભાવનગર રાજપથ પાર્ટી પ્લોટની બાજુમાં ભૂદેવ પાઉંભાજી કે છે, બહુ ફેમસ છે. તો આજે એને ટ્રાય કરીએ. ભાવનગર ભૂદેવની પાઉંભાજી અહીંયા બે છે, બસ. ચલો આપણે ભૂદેવની ભાજી ખાઈએ છીએ અત્યારે. ટેસ્ટમાં સારી છે, મજા આવે એવી છે. કેમ છે ટેસ્ટમાં? કેમ કેમ છે એમ? બરોબર. એક નંબર. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આવી ગયા છીએ ભાવનગર ભૂદેવની પાઉંભાજી ખાવા માટે ફેમિલીની સાથે. ભૂદેવની પાઉંભાજી ખાવા આવી ગયા છે, સરસ મજાની. આજે અહીંયા ભૂદેવની પાઉંભાજી ભાવનગર રાજપથ પાર્ટી પ્લોટની બાજુમાં આજે અમે પાઉંભાજી ખાધી છે, સરસ મજાની. સરસ મજાની ગરમા ગરમ પાઉંભાજી ભાવનગરની ભૂદેવની પાઉંભાજી બહુ પ્રખ્યાત છે, 70 રૂપિયામાં અનલિમિટેડ છે. આજે અમે પાઉંભાજી ખાધી ફેમિલી સાથે, એક નંબર ટેસ્ટ છે. ભૂદેવ દાદા અહીંયા પાઉંભાજી બનાવે છે, સરસ મજાની. ચોકડી છે અને ઓજ સ્કૂલ ની બાજુમાં છે, હા, શ્રેયા આર્કેડ ની નીચે. અને અહીંયા ભૂદેવ ની પાઉંભાજી બહુ ફેમસ છે. તો હા, જે લોકો વિડીયો જોતા હોય અહીંયા લીલા સર્કલ થી સિદ્ધસર રોડ ઉપર ભૂદેવની પાઉંભાજી જરૂર ટ્રાય કરવા માટે આવો. હા, રાજપથ પાર્ટી પ્લોટની સામે તમે જો લાઈવ, એટલી મસ્ત સુગંધ આવે છે ભાજીની. અમે તો રોડ ઉપર હતા ત્યાં જ સુગંધ આવતી હતી કે અહીંયા ક્યાંક પાઉંભાજી બને છે. વાવ, મસ્ત ટેસ્ટની સુગંધ બહુ મસ્ત આવે, એક નંબર. આજે ભૂદેવની પાઉંભાજી ભૂદેવે ખાધી છે, સરસ મજાની ભાજી. આ ટેસ્ટમાં પણ બહુ મસ્ત હતી ને, એમાં અહીંયાનું એવું છે 70 રૂપિયામાં અનલિમિટેડ છે, જેટલી ખાવી એટલી ભાજી. બહુ સરસ કોન્સેપ્ટ લાવ્યા છે ભૂદેવભાઈ.
વાહ ભાઈ વાહ, ગુરુદેવની પાવભાજી ભાવનગર લીલા સર્કલથી સિત્સર રોડ ઉપર રાજપથ પાર્ટી પ્લોટની બાજુમાં ગુરુદેવ દાદા પાવભાજી બનાવે છે અને એક નંબર ટેસ્ટ છે. રોડ ઉપરથી જ ત્યાં આપણને આ શોપ દેખાઈ આવશે અને બહુ બધી ભીડ છે અહીંયા પાવભાજી ખાવા માટે. એકદમ નેચરલ સોફ્ટ મસાલા ઉપયોગ કરે છે, શરીરને કોઈ હાનિ ન પહોંચે એવા મસાલા છે બધા, એકદમ દેશી મસાલા. અમે ખાધી અનલિમિટેડ, બહુ મજા આવી. આટલી તો ઘરે નથી ખાતા એટલે અહીંયા ખવાઈ ગઈ છે આજે. વાહ, એ અલગ માણસો કોઈ શેઠ જ નથી એમ કે બધા ભૂદેવ જ છીએ. એટલે મેં પૂછ્યું કોણ આમાંથી ભૂદેવ, કે બધા ભૂદેવ દાદા જ છે અને બધાને એટલો પ્રેમથી, એમાં ખાસ કરીને તો દાદા એમને ભાજી ખવડાવી છે અને મહાદેવ દાદા મહાદેવ મહાદેવ કરીને કેટલી એમ કેટલા પાંવ ખવડાવ્યા, કેટલી બધી ભાજી ખવડાવી દીધી પરાણે એમ ખાવ ખાવ કરીને. આપણે ધરાઈ ગયા તો એ બે પાંવ એક્સ્ટ્રા મૂકી ગયા, બહુ મજા આવી, એક નંબર. અને આ વડીલમાં દાદા છે ભૂપત દાદા, એમનું કામ બી બહુ સારું છે અને હા 30 વર્ષ જૂનો અનુભવ છે. અને હકીકત તો અમે રોડેથી ગાડી લઈને પેલા એડ્રેસ ગોતતા હતા, પણ સુગંધ આવી મેં કીધું ભાજી અહીંયા જ બને છે એટલે એ તો પાકું જ હતું અહીંયા છે એમ બરાબર. અને રસોઈમાં બહુ સરસ મજાની ભાજી બનાવે છે, સરસ મજાના રસોઈયા ભાઈ તમે જો એટલી મસ્ત પાકવા દેવામાં આવે છે. વાહ, અને 70 રૂપિયામાં અનલિમિટેડ અને દાદા સાથે બહુ મજા આવી, મહાદેવ દાદા સાથે. એની શોપ છે અહીંયા, જે પાણી ને સોડા ને બધું છાસ ને બધું અહીંયા મળી રહે, ડુંગળી ને બધું અનલિમિટેડ છે. સરસ મજાની મજા આવી ગઈ આજે ભાજી ખાવામાં. સામે હાઈવે છે લીલા સર્કલથી સિત્સર જવા માટેનો. આ બાજુ લીલા સર્કલ છે અને આ બાજુ જઈએ તો સિત્સર આવે છે. અહીંયા રાજપથ, હા હિલ પાર્ક ચોકડી કહેવાય છે અહીંયા. એક્ઝેક્ટ સામે તે રાજપથ પાર્ટી પ્લોટ છે, એમની બાજુમાં જ તે હિલ પાર્ક ચોકડી ઉપર જ ભૂદેવ પાંવભાજી કરીને નામ છે. ખૂબ સરસ ભાજી, એટલી ટેસ્ટી હતી, બહુ મજા આવી. જોઈ રહ્યો તમે ભૂદેવ, આ રીતે નામ લખેલું છે ભૂદેવ પાંવભાજી. પુલાવ પણ મળે છે સરસ મજાનું અનલિમિટેડ. બહુ સરસ મસાલા, આપણે એકદમ સોફ્ટ મસાલા બધા યુઝ કરે છે, શરીરને હાનિ પહોંચે એવા કોઈ મસાલા નથી. અને એ બધું તો સમજ્યા, પણ એક જમાડવાનું જે પદ્ધતિ છે ને બહુ મસ્ત, ખાવા બેસીએ એટલે આમ પ્રેમથી જમાડે છે, બહુ સરસ છે ભૂદેવભાઈનું કામ. કોઈ ઓનર નથી, બધા ભૂદેવ પોતપોતાની રીતે બધા હેન્ડલિંગ કરે છે અને સરસ મજા આવે એવું છે. અહીંયા એકદમ રગડા જેવી ભાજી બનાવે છે. વાહ ભાઈ વાહ.